একজন জওয়ানকে সরে যাওয়া লাগে দেশ আর দুনিয়ামাঁ গুজরাতি যে বাবাই থই রইছে এ বাবাই না সাথে সমজવાની જરૂર પડતી અને જેના સાથે ના સમજી શકો આ બાબતને સમજવી તમારા માટે મુશ્કેલ આ કલ્પના કરો મિત્રો તદ્દન સાત્વિક કાર્ય અત્યંત પવિત્ર કાર્ય જેમાં ન કોઈ માંગણી છે જેમાં ન કોઈ વિરોધ છે ન જેમાં લોકોની લાગણી ઉશ્કેરીને કોઈ નવા આંદોલન મંડાણ કરવાના છે આવું કશું જ નથી શુદ્ધ સાત્વિક પ્રેમની વાત છે લાગણીના બંધનની વાત છે અને તે પણ કીર્તનકાર કથાકાર સાહિત્યકાર સંગીતકાર સંતો મહંતો ઋષિઓ આચાર્યો એમના દ્વારા નહીં સીધે સાદા રાજકારણમાં ચૂંટેલા લોકોના માધ્યમથી અને છતાં આવો જન જુવાળ ઉમટે એને રાજકીય ચશ્માથી સમજવો અઘરો પડે એ કઠિન કામ છે અને એટલે જનાના મનમાં પ્રશ્ન થાય છે કે કશું જોઈતું નથી ઉપવાસ શું કરવા અમે લેવા માટે કરતા નથી આપવા માટે આ રાજ્યને કઈ ગરું આપી શકીએ એ સત્યનો સાક્ષાત્કાર કરવા માટે કરીએ આ ગુજરાત દેશને કઈ આપી શકે એના માટે કરીએ દેશ અંધકાર તરફ આગળ વધી રહ્યો છે દુવિધામાં ડૂબી ચૂક્યો છે દિશાહીન થઈ ચૂક્યો છે ત્યારે ક્યાં એક એવો જ્યોતિ પૂજ પ્રકાશવાનો અમારો પ્રયાસ છે કે જેથી કરીને દેશને બચવા માટે કોઈ ઈચ્છા હોય તો ગુજરાતમાંથી કંઈક શીખી શકે અને એના માટેનો આયોજન યાદ હોય ગુજરાતે વિકાસની નવી ઊંચાઈને પાર કરી છે ભાઈઓ બહેનો કોઈને અગરબત્તી ગમે કે ન ગમે અગરબત્તી પ્રગટાવો એટલે સુગંધ આયા વિના રહે જ નહીં જેમને ન ફાવતું એ પોતાના નાક પર ઊંચ મારી દે આ ગુજરાતનો વિકાસ ને અગરબત્તી પ્રગટેલી છે એની સુવાસ ચારે તરફ ફેલાઈ રહી છે અને સામાન્ય વિકાસ હોત તો વાત અલગ નથી હોત પહેલા રોડ બનતા હતા પહેલા કોઈ સરકારે 5 કિલોમીટર બનાવ્યા હોય ને આ સરકાર 10 કિલોમીટર બનાવે તો વાવાઈ નથી હોય પહેલા કોઈ 5000 ડંકીઓ કરાવતું તો આ સરકારે 7000 ડંકીઓ કરાવી હો તો લોકો વાત ન કરતા પહેલા 200 શાળાના વડા બનતા હોત ને આ સરકારે 500 શાળાના વડા બનાવ્યા હો તો વાત ન થતી હો આ ચર્ચા એટલા માટે નથી થતી કે ભૂતકાળની સરકારો કરતા વધારે કામ કર્યું છે આ સરકારની ચર્ચા એટલા માટે પણ નથી થતી કે ભૂતકાળની સરકાર કરતા સારું કામ કર્યું છે એટલા માટે પણ પહેલાના રોડ 12 મહિને તૂટતા હતા હવેના રોડ તૂટતા નથી પહેલા સરકાર વાત કરતી હતી થતું તો નહોતું ગેરંટી નહોતી હવે વાત કરો તો થાય છે સારા પ્રાણને કારણે પણ થાય છે એવો પણ મારો મત છે ભાઈઓ બહેનો ગુજરાતે વિકાસના આખા વિચારને જ બદલી નાખ્યો છે જે પહેલા આપણે ધારા ધોરણમાં જ નહોતું આપણે વિચાર નહોતો ભૂતકાળની અંદર ગુજરાતમાં વિકાસ
ની વાત હતી એટલે શું થતું મિત્રો, મને સ્મરણ છે મિત્રો, આજથી 15-17-20 વર્ષ પહેલા કોંગ્રેસ ની જયારે સરકારો હતી તો સામાન્ય માનવી એ સરકારો પાસે માંગણી શું કરતો હતો, એ માંગણી એમ કરતો હતો કે સાહેબ આ ઉનાળામાં દુષ્કાળ આવે